નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક દળની પરીક્ષા માટે અગત્યના 100 પ્રશ્ન લઈને આવ્યો છે, જે મોડલ પેપરના સ્વરૂપમાં રજૂ કરવામાં આવેલ છે. અહીંયા તો જોઈએ સમય બગડ્યા વગર પ્રશ્ન પહેલો, કે દિવાની એટલે કે સિવિલ પ્રકારની કેસોમાં આરોપાયેલું વર્તન સાબિત કરવા માટે ચારિત્ર એ નીચે પૈકીની એક ઘટના ગણાય છે, એ કઈ ઘટના ગણાય છે? તો એ છે અપ્રસ્તુત. પ્રશ્ન બીજો, ફોજદારી એટલે ક્રિમિનલ પ્રકારના કેસોમાં અગાઉનું સારું ચારિત્ર નીચે પૈકીનું એક ગણાય છે, તો એ છે પ્રસ્તુત પ્રકારનું. પ્રશ્ન ત્રીજો, ઉત્તર રૂપે હોય તે સિવાયનું અગાઉનું ખરાબ ચારિત્ર નીચે પૈકી એક ગણાય છે, તો એ છે અપ્રસ્તુતમાં. પ્રશ્ન ચોથો, ભારતીય પુરાવા અધિનિયમ 1872 હેઠળ મૌખિક પુરાવા સંબંધિત જોગવાઈઓ નીચે પૈકીની કઈ એક કલમમાં દર્શાવાય છે? તો એ કલમ છે 59 અને 60 નંબરની. પ્રશ્ન પાંચ, મૌખિક પુરાવો નીચે પૈકી એક પ્રકારનો હોવા જરૂરી છે, તો એ છે પ્રત્યક્ષ પ્રકારના. પ્રશ્ન છઠ્ઠો, જે પક્ષ આકારે સાક્ષીને બોલાવાયો હોય તે સાક્ષીની ઉલટ તપાસ થયા પછી તેની તપાસ કરે તે તપાસ નીચે પૈકીની એક કહેવામાં આવે છે, તો એ છે ફેર તપાસ. પ્રશ્ન સાત, ભારતીય પુરાવા અધિનિયમ 1872ની કલમ 137 હેઠળ દર્શાવેલ ત્રણ પ્રકારની તપાસોનો સાચો ક્રમ નીચે પૈકી એક છે, તો સાચો ક્રમ છે સર તપાસ, પછી ઉલટ તપાસ અને ફેર તપાસ. પ્રશ્ન આઠમો, નીચે પૈકી કઈ તપાસનો ઉદ્દેશ્ય ઉલટ તપાસમાં રજૂ થયેલી બાબતો અંગેનો ખુલાસો કરવાનો છે, તો એ છે ફેર તપાસ. પ્રશ્ન નવ, ભારતીય પુરાવા અધિનિયમ 1872ની કલમ 137 હેઠળ ઉલટ તપાસમાં નીચે પૈકીના એક પ્રકારનો પ્રશ્ન પૂછી શકાય છે, તો એ છે સૂચક પ્રશ્નો. પ્રશ્ન દસ, નીચે પૈકીના કયા એક વિસ્તારમાં બનેલો ગુનો ભારતીય પ્રાદેશિક હદનો ગુનો ગણાય છે, તો એ છે 12 નોટિકલ માઇલનો ગુનો છે, એ હદનો ગુનો છે. પ્રશ્ન અગિયાર, ગુજરાતના પૌરાણિક ઇતિહાસનો આરંભ કોના સમયથી થયો છે? તો એ છે આર્યવર્તના. પ્રશ્ન બાર, સલ્તનત યુગી ગુજરાતનું સૌથી વધુ સમૃદ્ધ બંદર કયું હતું? તો એ છે ખંભાત. પ્રશ્ન તેર, બાદશાહ અકબરના સમયમાં ગુજરાતમાં કઈ સંવંત શરૂ થયેલી હતી? તો એ છે હિજરી સંવંત. પ્રશ્ન ચૌદ, અશોકે નીચે પૈકી કયા સ્થળે સ્તૂપ બંધાવ્યો હતો? તો એ છે સાંચી. પ્રશ્ન પંદર, જો કોઈ આરોપીએ બળાત્કારનો ગુનો કર્યો હોય તો તેની તબીબી તપાસની જોગવાઈઓ નીચે પૈકીની એક કલમ હેઠળ કરવામાં આવે છે, તો એ છે કલમ નંબર 53A માં, જવાબ આવશે ડી. પ્રશ્ન સોળ, કયા મહાનુભાવ ગુજરાતમાં ક્રાંતિકારી પ્રકૃતિના પ્રેરક હતા? તો એ છે અરવિંદ ઘોષ. પ્રશ્ન સત્તર, ગાંધીનગરમાં પૂજ્ય રવિશંકર મહારાજની પ્રતિમા ક્યાં મુકાય છે? તો એ છે રાજભવનની સામે, ઓપ્શન આવશે સી. પ્રશ્ન અઢાર, ગુજરાતમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર કયા રાજા હતા? તો એ છે સયાજીરાવ ગાયકવાડ. પ્રશ્ન ઓગણીસ, ગુજરાત રાજ્યમાં 2 ઓક્ટોબર 1997ની જે નવા જિલ્લાઓની રચના થઈ છે એ નીચે પૈકી એકનો સમાવેશ થતો નથી, તેમાં ખેડા જિલ્લાનો આવે. પ્રશ્ન વીસ, વલસાડ પાસે આવેલું અતુલ કારખાનું નીચે પૈકીની એક પેદાશના ઉત્પાદન માટે જાણીતું છે, તો છે રંગો અને રસાયણો માટે. પ્રશ્ન એકવીસ, ભારતમાં સૌપ્રથમ અંગ્રેજ કેળવણીનો આરંભ કોના સમયમાં થયો છે?
તો એ છે લોર્ડ વિલિયમ બેન્ટિક. પ્રશ્ન 22, ભારતની પ્રજાને ગરીબી હટાવો સૂત્ર કોણે આપ્યું? તો એ છે ઇન્દિરા ગાંધીએ. પ્રશ્ન 23, ભારતનું કયું રાજ્ય ત્રણેય દિશાએ બાંગ્લાદેશથી ઘેરાયેલું છે? તો એ છે ત્રિપુરા. પ્રશ્ન 24, દોલતાબાદનો ઐતિહાસિક કિલ્લો કયા શહેરની નજીક છે? તો એ છે ઔરંગાબાદથી. પ્રશ્ન 25, ગુજરાતની રાષ્ટ્રીય મુદ્રા હેઠળ લખાતું સત્યમેવ જયતે સૂત્ર શેમાંથી લેવામાં આવેલ છે? તો એ છે મુંડક ઉપનિષદમાંથી. પ્રશ્ન 26, વોટરગેટ કૌભાંડમાં અમેરિકાના કયા પ્રમુખનું નામ સંકળાયેલું હતું? તો એ હતા વોટરગેટમાં નિક્સન. પ્રશ્ન 27, પાકિસ્તાન એવું નામ આપનાર નેતા કોણ હતા? તો એ હતા ચૌધરી રહેમત અલી. પ્રશ્ન 28, પ્રતિનિધિત્વ નહીં તો કર નહીં આ સૂત્ર કઈ ક્રાંતિ આપ્યું છે? તો એ છે અમેરિકન ક્રાંતિ. પ્રશ્ન 29, કેપ ઓફ ગુડ હોપ ની શોધ કોણે કરેલી હતી? તો એ છે બોર્થોલોમ્યુ ડાઇઝે. પ્રશ્ન 30, પાણીના જથ્થાની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો ધોધ કયો છે? તો એ છે ગુઆરિયા બ્રાઝિલમાં આવેલ છે. પ્રશ્ન 31, વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાનનું નામ છે વિશ્વનાખા? તો સિરિમાઓ ભંડાર નાયક. પ્રશ્ન 32, વિશ્વનું જૂનામાં જૂનું મહાકાવ્ય કોણે લખ્યું હતું? તો વિશ્વનું જૂનામાં જૂનું કાવ્ય લખ્યું હતું વાલ્મીકીએ. પ્રશ્ન 33, પન્નામા નહેર કયા દેશમાં આવેલ છે? તો એ દેશનું નામ છે પન્નામા. પ્રશ્ન 34, વિશ્વનું લાંબામાં લાંબું મહાકાવ્ય કયું છે? લાંબામાં લાંબુ તો એ છે મહાભારત. પ્રશ્ન 35, નેપાળ દેશને નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? તો ત્યાં બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે, લાગુ પડતી નથી. પ્રશ્ન 36, ગુજરાતની ઉત્તરેથી કયું જાણીતું અક્ષાંશ વૃત્ત પસાર થઈ જાય છે? તો એ છે કર્કવૃત. પ્રશ્ન 37, વીર નર્મદ યુનિવર્સિટી કયા વિસ્તારમાં આવેલ છે? તો એ આવેલ છે દક્ષિણ ગુજરાતમાં. પ્રશ્ન 37, છોટી કાશીનું સૌરાષ્ટ્રના કયા શહેરને બિરુદ મળેલ છે? છોટી કાશી તો એ છે જામનગરને. પ્રશ્ન 39, ડૉક્ટર વિક્રમ સારાભાઈએ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી PRLની અમદાવાદમાં સ્થાપના કયા વર્ષમાં કરેલ છે? તો એ છે 1947માં. પ્રશ્ન 40, 6.9 રિએક્ટર સ્કેલ પર ભયાનક ભૂકંપ ગુજરાત રાજ્યે કયા વર્ષમાં અનુભવ કર્યો હતો? તો ઈસવીસન 2001માં. પ્રશ્ન 41, દેશભરમાં સૌથી વધુ દૂધ આપતી સ્પર્ધામાં ભાવનગરની મોહિની ભેંસનું રોજનું કેટલા લીટર દૂધ આપે છે? તો એ રોજના 20 લીટર દૂધ આપે રોજનું. પ્રશ્ન 42, સમગ્ર ભારતમાં ગુજરાત નીચેનામાંથી કયા પાકના ઉત્પાદન માટે મોખરે છે? તો એ છે મગફળી અને કપાસના. પ્રશ્ન 43, ગુજરાતના અરવલ્લીની ગિરિમાળામાં આવેલ પ્રખ્યાત યાત્રાધામ કયું છે? તો એ છે અંબાજી. પ્રશ્ન 44, ગુજરાતના કયા ભાગમાં કર્કવૃત પસાર થાય છે? તો એ પસાર થાય છે ઉત્તરમાંથી. પ્રશ્ન 45, શર્મિષ્ઠા તળાવ ગુજરાતમાં ક્યાં આવેલ છે? તો આવેલ છે વડનગરમાં. પ્રશ્ન 46, લાલબહાદુર શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સંસ્થા ક્યાં આવેલ છે? તો એ આવેલ છે મસૂરીમાં. પ્રશ્ન 47, અરુણાચલનું પાટનગર કયું છે? તો એ છે ઈટાનગર. પ્રશ્ન 48, ભારતમાં તાર ટપાલની શરૂઆત ક્યારે થઈ? તો શરૂઆત થઈ હતી 1853માં.
પ્રશ્ન 49. ભારતનો સૌથી સાંકડો પ્રદેશ કયો છે? સાંકડો પ્રદેશ છે કન્યાકુમારી પુસીર. પ્રશ્ન 50. મુંબઈ કેટલા ટાપુઓથી બનેલું શહેર છે? તો મુંબઈ છે એ 7 ટાપુઓથી બનેલું શહેર છે. પ્રશ્ન 51. નીચેના પૈકી કયું પુસ્તક પુરાણ ગ્રંથનું છે? તો એક છે શ્રીમદ ભાગવત. પ્રશ્ન 52. વર્ષના 365 દિવસમાં લાંબામાં લાંબો દિવસ કયો હોય છે? તો એ છે 21મી જૂન. પ્રશ્ન 53. કયો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે? તો એ છે 5મી જૂન. પ્રશ્ન 54. સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો એ છે બુધ. પ્રશ્ન 55. પ્રકૃતિમાંથી સ્વતંત્ર અવસ્થામાં મળી આવતું ધાતુ કઈ છે? તો એ ધાતુનું નામ છે સોનું. એ સ્વતંત્ર એટલે અલગથી આ ધાતુ મળી રહે છે. પ્રશ્ન 56. ભારતના બંધારણમાં પ્રજાજનોને ક્યારે મંજૂરી કરી? તો એ છે 26મી નવેમ્બર 1949માં. પ્રશ્ન 57. સામાન્ય રીતે આવક સંપાદિત થયેલ ત્યારે ગણાય ક્યારે? કે તે રોકડ મળે તો. પ્રશ્ન 58. રૂપિયા 50ની મૂળ કિંમતના એક એવા ઇક્વિટી શેર પર અરજી સાથે ઓછામાં ઓછા કેટલા રૂપિયા મંગાવવા જોઈએ? તો ઓછામાં ઓછા રૂપિયા 5 મંગાવવા જોઈએ. પ્રશ્ન 59. અર્થશાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો એ ઓળખાય છે એડમ સ્મિથને. પ્રશ્ન 60. લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા કોની પાસે હોય છે? તે માત્ર રાષ્ટ્રપતિ પાસે હોય છે. પ્રશ્ન 61. પેટન્ટ એ કયા પ્રકારની મિલકત છે? તો એ અદ્રશ્ય મિલકત કહેવાય છે. પ્રશ્ન 62. પાઉન્ડ 1 ના 18 રૂપિયાને બદલે પાઉન્ડ 1 ના રૂપિયા 17 હોય થાય તો રૂપિયો કેવો થશે? તો રૂપિયો મોંઘો થશે, બરાબર. પ્રશ્ન 63. કયા અર્થશાસ્ત્રીએ શ્રમ વિભાજનનો સિદ્ધાંત આપ્યો છે? તો એ છે ડેવિડ રેકાર્ડો. પ્રશ્ન 64. રાજ્ય સરકારને બંધારણની કઈ કલમ પ્રમાણે ગામડામાં પંચાયત સ્થાપવાની સત્તા આપવામાં છે? તો એ છે કલમ નંબર 40માંથી. પ્રશ્ન 65. મીસા કાયદો કયા વર્ષમાં લાગુ કરાયો હતો? મીસા કાયદો છે એ ઈસવીસન 1976માં લાગુ કરાયો છે. પ્રશ્ન 66. 40ના વર્ગમૂળના 36% બરાબર કેટલા થશે? તો એ થશે 2.8. પ્રશ્ન 67. 6.1 / 2 + 4.1 / 4 -3.1 / 2 ની કિંમત કેટલી થશે? તો એ થશે 7.1 / 4. પ્રશ્ન 68. એક સંખ્યાના 40% બરાબર 72 થાય તો તે સંખ્યાના 60% બરાબર કેટલા થશે? ત્રિરાશી મળે 40 એટલા તો 60 કેટલા? તો એ મળશે તમને 108. પ્રશ્ન 69. કાટકોણે ત્રિકોણ બનાવો તો એક બાજુનું માપ 12 સેમી છે, તેનું ક્ષેત્રફળ 30 ચોરસ સેમી, ત્રિકોણની પરિમિતિ કેટલા સેમી થાય? તો એની પરિમિતિનું સૂત્ર લગાડવાનું, ત્રણેય બાજુનો સરવાળો, બરાબર. એક બાજુનું 12 છે તો ક્ષેત્રફળ પહેલાં એના પછી બાજુ ગોતી લઈ અને એનો સરવાળો કરી નાખવાનો એટલે જવાબ આવશે 30 સેમી. પ્રશ્ન 70. 1 ટ્રિલિયન એટલે કેટલા એકડા પર મીંડા, કેટલા મીંડા થશે, બરાબર? તો એ છે 12. 1 ટ્રિલિયન એટલે, બરાબર. પ્રશ્ન 71. માનવ શરીરના કયા અંગમાં ECG ટેસ્ટ થાય છે? તે આવશે હૃદય. પ્રશ્ન 72. શરીરમાં સૌથી લાંબુ અને મજબૂત હાડકું કયું છે? તો એ છે સૌથી મોટું લાંબુ કે ને તો સાથળનું આવે, બરાબર ને, મજબૂત એ હોય છે. પ્રશ્ન 73. માનવ શરીરમાં લોહીની શુદ્ધ કયા અંગમાં થાય છે? તો એ છે કિડનીમાં. લોહી શુદ્ધિ ન્યા થાય ને ફેફસામાં છે ને ઓક્સિજનયુક્ત થાય. પ્રશ્ન 74. શરીરનું તાપમાન માપવા માટે કયા સાધનનો ઉપયોગ થશે? તો એ છે થર્મોમીટર. પ્રશ્ન 75. ઇન્સ્યુલિનના શોધક કોણ હતા? તો હતા બેન્ટિંગ અને બેસ્ટ. પ્રશ્ન 76.
કૃષિ ક્ષેત્રે ખાતર આપવાની આધુનિક પદ્ધતિનું નામ શું છે? તો એ છે ફર્ટિગેશન. પ્રશ્ન 77, હૃદયના ધબકારા નિયંત્રણ કરનાર ઉપકરણનું નામ શું છે? તો એ છે પેસમેકર. પ્રશ્ન 78, નામાંકિત પૈકી કયું સૂક્ષ્મ તત્વ નથી? તો એ છે પોટાશ. પ્રશ્ન 79, કેન્દ્રીય ઔષધ પરીક્ષણ પ્રયોગશાળાનું વડું મથક કયું છે? તો એ છે કોલકાતા. પ્રશ્ન 80, દૂધના પાણીનું પ્રમાણ નક્કી કરવા માટે વપરાતું ઉપકરણ કયું છે? તો એ છે લેક્ટોમીટર. પ્રશ્ન 81, પ્રથમ ગુજરાતી ચલચિત્ર કયું હતું? તો એ તો નરસિંહ મહેતા. પ્રશ્ન 82, નીચેના પૈકી કઈ ફિલ્મ ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ થઈ નથી? તો એ છે સંગમ. પ્રશ્ન 83, 24 કલાક મનોરંજન પીરસતી ગુજરાતી ટીવી ચેનલ કઈ છે? તો એ છે ઈટીવી. પ્રશ્ન 84, નીચેના પૈકી કોનો સમાવેશ ચાર ધામમાં થતો નથી? તો એ છે તિરુપતિ. પ્રશ્ન 85, મહર્ષિ વેદવ્યાસના પિતાનું નામ શું હતું? તો એ તો પારાશર ઋષિ. પ્રશ્ન 86, જીવ મિલ્ખાસિંહ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો એ હતા એથ્લીટની સાથે, દોડમાં, બરાબર. પ્રશ્ન 87, આમાંથી ચેસ શતરંજના ખેલાડી કોણ છે? તો ચેસના ખેલાડી છે કોનેરુ હમ્પી. પ્રશ્ન 88, નીચેના મત ભારતીય મહિલા હોકી ટીમના કયા ખેલાડી ગુજરાતના છે? તે છે અમિતિયા. પ્રશ્ન 89, પ્રથમ એશિયન ગેમ્સ ક્યાં યોજાઈ હતી? તો પ્રથમ એશિયન ગેમ યોજાઈ હતી દિલ્હીમાં. પ્રશ્ન 90, પેનલ્ટી કિક શબ્દ કઈ રમતમાં વપરાય છે? તો એ વાપરવામાં આવે છે ફૂટબોલમાં. પ્રશ્ન 91, સ્લાઇડને બેકગ્રાઉન્ડ આપવા માટે કયા મેનુનો ઉપયોગ કરવામાં આવે છે? તો એનો ઉપયોગ કરે છે ફોર્મેટ મેનુનો. પ્રશ્ન 92, પ્રેઝન્ટેશન બનાવવા માટે કેટલા ઓપ્શન મળે છે? તો એ ઓપ્શન મળે છે કુલ બ્લેક પ્રેઝન્ટેશન, બ્લેક ખાલી, ડિઝાઇન ટેમ્પલેટ અને ઓટો કન્ટેન્ટ વિઝાર્ડ, એટલે આગળના તમામ, ડી જવાબ આવશે. પ્રશ્ન 93, સ્લાઇડ શોને મધ્યમાં અટકાવવા કઈ કી દબાવવી પડે છે જેથી તે અટકી જાય? તો એ આપણે ESC દવાનું, એસ્કેપ કરી દેવાનું. પ્રશ્ન 94, પ્રેઝન્ટેશન વિન્ડોઝ બંધ કરવા માટે ફાઇલ મેનુ કયા ઓપ્શનનો પસંદ કરવામાં છે? તો એમ પસંદ કરવાનું છે ક્લોઝ, ખાલી આપણે ફાઇલ બંધ કરવી હોય તો. પ્રશ્ન 95, પાવરપોઈન્ટ બંધ કરવા માટે ફાઇલ મેનુનું કેવી વિકલ્પ છે? તો આખી આખો પાવરપોઈન્ટ જ બંધ કરવો હોય તો એક્ઝિટ કરવાનું, ફાઇલ બંધ કરવી તો ક્લોઝ કરવાનું. પ્રશ્ન 96, ઇંગ્લેન્ડના રાજદૂત રાજાના દૂત તરીકે સૌપ્રથમ મુઘલ દરબારમાં કોણ આવ્યો હતો? તો એ આવનાર હતો સર ટોમસ રો. પ્રશ્ન 97, કયા મહત્વના બનાવ પછી હિન્દીમાંથી ઇંગ્લિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ખતમ થયું હતું? તો એ તો સૈનિક વિપ્લવ. પ્રશ્ન 98, હિન્દમાંથી લશ્કરી સહાયકારી યોજનાનો અમલ કયા ગવર્નર જનરલે કર્યો હતો? તો એ હતા વેલસલી. પ્રશ્ન 99, 1857ના બળવા ખાતે કંપનીની સરકારનો ગવર્નર જનરલ કોણ હતો? તો ત્યારે ગવર્નર જનરલ હતો લોર્ડ કેનિંગ. પ્રશ્ન 100, ઇંગ્લેન્ડ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તે શરૂઆતથી ઈસવીસન 1600માં. તો આ હતા તમારા પરીક્ષા માટે અગત્યના 1-100 પ્રશ્નો, મોડલ પેપર. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.